વેલકમ બેક. ચર્ચાને ફરી એકવાર આગળ વધારીએ. અલકાબેન, જે પ્રમાણે આપણે બાઇટ સાંભળી નિર્ભયાના માતાની, એ પ્રકારની કાર્યવાહી શું કરી શકતા હતા? કા સરકાર એ વસ્તુ કરી શકતી હતી અથવા તો કોર્ટ એ વસ્તુ કરી શકતી હતી? કમિટી બેસાડવી કે એવી કોઈ બાબત? એ અત્યારે ચર્ચાનો જ વિષય કહી શકાય, કારણ કે એમણી જે નિર્ભયાની માતા હમણાં કહી રહ્યા હતા એવી કમિટી બેસાડવી અને એ વિષય આગળ પ્રોસીડિંગ કરવી, એ જે અત્યારે જે સુપ્રીમ કોર્ટમાં ઇસ્યુ થયો છે એ સેમ યથાવત રહેત. એમાં બેનિફિશિયરી જે આપણે બધાને જે જોઈએ છે એ વસ્તુ ફાઇનલી ના મળત. ત્યાં ફરી ફરીને એક જ વસ્તુ આવત કે એક્ટ નથી, પ્રોવિઝન નથી, કે જુવેનાઇલ માટેની જે કાયદાની રાજ્યસભામાં જે વસ્તુ અટકી છે એ વસ્તુ આગળ ફરી ફરીને આ પોઈન્ટ આવીને ઉભો રહેત, એક્ઝેક્ટલી એનું જે આપણને જોઈએ છે રિઝલ્ટ ના મળી શકત. બિલકુલ. રૂપાબેન, આપને પૂછવા માંગીશ, બાળ સુધારણા ગૃહની જો વાત કરીએ તો તેમાં જે પ્રમાણે રૂઝાનબેને કહ્યું કે એ જે જુવેનાઇલ છે, જે યુવક હવે થયો છે, તેનામાં કોઈ ચેન્જીસ નથી આવ્યા, તે હજી પણ એવો ને એવો છે, કટ્ટર બની ગયો છે. શું બાળ સુધારણા ગૃહમાં એવા પ્રકારના કોઈ સેક્શન થાય છે ખરા જેનાથી બાળકના માનસિકતા પર અસર પડે, કે આ તો પછી એ ચેન્જ થાય એની માનસિકતા, એવા કોઈ કાર્યો થાય છે ખરા? જી, એવા કાર્યો ખરેખર અમુક સારા બાળગૃહમાં થતા હોય છે અને આપણે પણ એ બાળકને ફરીવાર સારો નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવા માટે એવા સારા બાળગૃહમાં મોકલવો જોઈએ કે જેમાં એ ખરેખર સારો નાગરિક બનવા માંગી રહ્યો છે, પણ એ પણ ફરી એક વિચારણા માંગી લે છે. કેમ કે જ્યારે આ બનાવ આ બાળકે કર્યો ત્યારે એ એટલો નાનો બાળક નહોતો, કેમ કે 17 વર્ષ અને 6 મહિનાની એની ઉંમર હતી અને ઘણા 5 વર્ષના છોકરાઓ બી કોઈકને નાનકડું કંઈક પેઇન કરતા હશે ને તો એને ખબર પડે છે કે એની આંખમાં વેદના છે. જ્યારે આજે બી રૂવાડા ખડા થઈ જાય છે એ બનાવને યાદ કરતા કે આ છોકરાએ એ વખતે રોડ જેવી ભયંકર વસ્તુ નાખી અને વિકૃત આનંદ મેળવ્યો હતો. તો એ વિકૃતિ આનંદ એટલે આપણા સમાજમાં વાઘે લોહી ચાખ્યા જેવી વાત થઈ, જે બાળક મને નથી લાગતું કે અંડર ઓબ્ઝર્વેશન કરતા બી એક એવી જગ્યાએ હોવો જોઈએ કે જેને એને આ કૃત્ય કર્યું છે એનું એને દુઃખ થયું કે ના થયું પણ સમાજને દુઃખ છે અને સમાજ બી કદાચ આ બાળકને ફરી નહીં સ્વીકારી શકે. એની સેફટી વ્યૂથી બી એને સમાજમાં ખુલ્લો મૂકવા કરતા સારા બાળગૃહ કે સજામાં રાખીને એની સાથે રહેવું જોઈએ જેથી એ આગળ જતા સારો બનવાનો પ્રયત્ન કરી શકે. જી રૂઝાનબેન, આમાં એવું છે અગર કે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં કે જ્યારે આ છોકરો આટલો હાઈ લેવલમાંનું એ મીડિયા કવરેજ થયું છે ને અવેરનેસ છે, તો આના બધા જ એટલે એ તો બાય ડિફોલ્ટ લો છે કે આના બધા ક્રિમિનલ રેકોર્ડ્સ ભૂસાઈ જશે કારણ કે નાનો હતો. અને હવે એવું બી વિચારે છે કે એને આખી અલગ ઓળખ આપી દઈએ તાકી એ અલગ રીતે જીવી શકે અને એના વિલેજમાં એટલે નથી ગયો કારણ કે એના વિલેજવાળા બી એને એક્સેપ્ટ નથી કરી રહ્યા. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 મારે ફરી રિપીટ કરવી છે કે જે જસ્ટિસ, કારણ કે સોનલબેન હેડ સમ કન્ફ્યુઝન વિથ ઇન ક્રિમિનલ લો એન્ડ જસ્ટિસ જ્યુવેનાઇલ લો, એમાં કન્ફ્યુઝન છે. ક્લિયર કરવા માંગુ છું કે જે લોઅર કોર્ટમાં જસ્ટિસ જ્યુવેનાઇલ જસ્ટિસ લો એક્ટ જે પાસ થવાની કોશિશ થઈ એમાં બે ચીજ હતી. એક કન્સેન્ટેજ હતી ફ્રોમ 18 to 16 કરવી હતી જે પાસ ના થઈ, અને બીજું હતું કે ભાઈ આપણે ડિસ્ક્રિપ્શન આપીએ કે જે આવા હિનિયસ ક્રાઇમ હોય તો વિથ ડિસ્ક્રિપ્શન ટુ ધ બોર્ડ કે એ લોકો લઈ શકે કે આને એડલ્ટ એક્ટમાં ટ્રાય કરો છે કે જ્યુવેનાઇલ એક્ટમાં ટ્રાય કરો છે. તો એ પાસ થઈ ગયું એટલે હવે એ જે પાસ થઈ ગયું છે એટલે હાયર કોર્ટમાં એમાં કહેવામાં આવે છે કે ના અત્યારે આને પાસ ના કરાય બીકોઝ વોટ એવર ચેક્સ એન્ડ બેલેન્સીસ, કારણ કે કરપ્શન સિવાય બી એમાં કોઈ ટેકનિકલ ચેક્સ એન્ડ બેલેન્સીસ નથી. એ લોકોએ ક્લેરિટી નથી કરી કે ભાઈ શું હોવું જોઈએ, જેને કોઈ કેન પુટ રેરર ઓફ ધ રેરેસ્ટ કેસ એવું પુટ કરાય, પણ એવું હજી અંદર પુટ નથી થયું એટલે એના માટે પાસ નથી થયું. એટલે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે જેને આ એક્ટ મોડિફાઈ કર્યો છે એમાં ઘણા લૂપોલ છોડી નાખ્યા, એટલે લેટ અસ ગેટ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે જ્યારે એક્ટ મોડિફાઈ થાય ત્યારે આવા રૂપલ્સ ના છોડાય, આપણે વ્યવસ્થિત એક્ટ બનાવીએ તો પાસ કરે. કારણ કે યુ ડોન્ટ એક્સપેક્ટ કે રાજ્યસભાને એમાં પેલા બધા લોયરો છે કે લોકો એક્ટને મોડિફાઈ કરશે ને એક એક પોઈન્ટો લખાવશે, તો નીચેથી થઈને આવવો જોઈએ એન્ડ દેટ ઇઝ ટુ બી ટેકન કેર. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હંમેશા આપણે અત્યારે બધા વાત કરી રહ્યા છે કે લેટ અઝ લુક એટ ઇન અ લિટલ ડિફરન્ટ વે, કે અગર આ ભાઈ છે અત્યારે એનજીઓની અંડર આવી ગયા છે, હવે એનજીઓ એમને જે બી રીતે રિહેબિલિટેશન, કારણ કે ખરી રીતે હવે રિહેબિલિટેશન એનું ચાલુ થશે, કારણ કે આપણે જે જોયા છે કે બધા આપણે જે ઓબ્ઝર્વેશન હોમ જોઈએ છે યા જે આ હોમ કહેવાય છે એમાં નોર્મલી બધા ક્રિમિનલ બાળકો હોય છે, નવરા બેઠા બેઠા યુ કેનોટ એક્સપેક્ટ ધેમ કે એ લોકો કહે કે હા મેં ભૂલ કરી, નવરા બેઠા બેઠા તે લોકો એ જ કહે છે કે અમે બહુ ધાડ મારી, અને એટલે એકબીજાના માઇન્ડમાં આજ ચાલતું રહે કે અમે બહુ ધાડ મારી, અને એટલા માટે હવે જયારે રિહેબિલિટેશનમાં એ લોકોને સાયકોલોજીકલી અને મેડિકલી, કારણ કે મેડિકલ ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધા કેસમાં, ત્યારે એ લોકોને રિમોર્સ અગર આવશે એ લોકોને થશે કે ના અમે ભૂલ કરી છે, એટલે હવે ખરું રિહેબિલિટેશન અત્યારે એ લોકોનું ચાલુ થશે. સોનલબેન, આપને પૂછવા માંગીશ, 17 વર્ષ અને 6 મહિના તેની ઉંમર હતી એટલે કે ઓલમોસ્ટ 18 ની નજીક જ હતો, 6 મહિના બાકી હતા.
આ કેસને રેર ઓફ ધ રેર કેસ કરીને આ કેસ માટે કોઈ સ્પેશિયલ પ્રાવધાન કરીને આને સખત સજા આપવી જરૂરી નથી બનતી? હું એગ્રી છું તમારી વાત સાથે કે બની શકે અને આપવી જોઈએ, જોઈતી હતી અને જોઈએ, પરંતુ જયારે આપણે કાયદાથી આપણા હાથ હંમેશા બંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે આજે પણ જે બેને એપ્લિકેશન કરી તેમને કીધું કે અમે તમારી સાથે કન્સર્ન છીએ, તમે સમજીએ છીએ, પરંતુ જયારે કાયદો જ ના હોય તો કાયદાની બહાર જઈ અને તમે એ વસ્તુ પોસિબલ નથી. તમારી પાસે જયારે લિમિટેશન્સ હોય એની, અત્યારે તમે જેમ વાત કરી રુઝાન બેન કહે છે કે રેસ્ટ ઓફ ધ રેર, આ છે જ કેસ. એટલે જો પોતે સુઓ મોટો વાપરવો હોય તો પણ એની અંદર એવું છે કે જે કાયદાના લૂપહોલની વાત કરી તો ના કહેવું જોઈએ, પણ વકીલો ક્યાંક ને ક્યાંક લૂપહોલ ગોતી જ નાખે છે. ગમે તેટલું તમે મજબૂત કાયદો બનાવો પણ એમાંથી કેવી રીતે છટકબારી ગોતવી અને કેવી રીતે માણસને બહાર કાઢવું, એના લીધે આ તકલીફ વધી રહી છે. બીજી વાત હું એ કહીશ કે જેમ પેલા બેને કીધું, જે મહિલા આયોગમાં જે એક્સ પેલા ચેરમેન હતા એમને, કે આવી રીતે રમત રમવી જ નથી જોઈતી, ખોટું આશ્વાસન આપવું જ નથી જોઈતું. એટલે જે અત્યારે આપણે ડિસ્કશન કરવા બેઠા છીએ કે આ અરજીની વિડ્રો થઈ ગઈ અથવા તો અરજી ડિસમિસ કરી દીધી સુપ્રીમ કોર્ટે, એ પહેલેથી નક્કી જ હતું કે ડિસમિસ જ થવાની છે. તો આવું જે મા બાપ, જે નિર્ભયના મા બાપ, જે અભય, એ લોકોને એટલું જ્ઞાન નથી, એ લોકોની વેદના અત્યારે અસહનીય છે, એ સમજી શકાય એવી પરિસ્થિતિમાં નથી. તો આવું ખોટું આશ્વાસન આપી અને બે ત્રણ દિવસ સુધી એ કેવી આશા આપવી કે માણસને ફરી પૂરી જશે, તો આ એક ગાંડપણ જ છે. જયારે કાયદો જાણતા હોય, કાયદાના વિદો જે હોય, તો એપ્લિકેશન કરનારે વિચારવું જોઈએ કે આવું ખોટું આશ્વાસન એ આપણા માતા પિતાને આપવું જોઈએ. અલકાબેન, અલકાબેન આપને પૂછવા માંગીશ, હવે આ જે ચુકાદો આવ્યો એનાથી એક ખોટો મેસેજ તો એ ગયો કોઈ બી જુવેનાઇલ, કારણ કે ગઈકાલે જયારે અમે ડિસ્કશનમાં બેઠા હતા ત્યારે જે સાયકોલોજીસ્ટ હતા તેમણે એવું કીધું હતું કે હવે જે 24-25 વર્ષના જે પહેલાના યુવકો હતા તે જે વસ્તુ વિચારતા હતા, તે અત્યારના 14-15 વર્ષના જે બાળકો છે તે વસ્તુ વિચારે છે. તો હવે એવું નથી લાગતું કે આ બધી વસ્તુઓ બી ક્યાંક ચેન્જ કરવાની જરૂર છે? કારણ કે 14-15 વર્ષના બાળકો જો આ વસ્તુ વિચારશે તો એમને એક ખોટો મેસેજ હશે કે હું ગમે તેટલું ક્રાઇમ કરી લઈશ પરંતુ મને 3 વર્ષની સજા મળશે અને એ પછી તો હું ગુનેગાર પણ નહીં કહેવાય, કારણ કે હું બાળક હતો. તમારી વાત બિલકુલ સાચી છે કે હવે રેશિયો એવો છે કે પહેલા 18-21 વર્ષનો રેશિયો હતો, અત્યારે એવું છે કે લગભગ 10-11-12 વર્ષે એને બધું જ ખબર પડે છે કે હું શું કરી રહ્યો છું, શું કરવાનું છું, મા બાપને કઈ રીતે ઉલ્લું બનાવીશ અને ઘરમાં શું કહીશ, બહાર શું કહીશ. તો હવે જેમ રેશિયો ચેન્જ થયો છે એ પ્રમાણે ઉંમરને ઘટાડીને, જેમ મેરેજ એક્ટમાં બી આ રેશિયાને એમણે 18-21 વર્ષમાં વિચારણા હેઠળ મેરેજ એક્ટ કે જે 21 વર્ષ કરતા 18 વર્ષ પુરુષની રાખી શકાય એના માટે પણ વિચારણા થયેલી. તો હું એવું પર્સનલી એવું માનું છું કે રેશિયો નહીં, પણ જેમ જેમ દુનિયા આગળ વધી રહી છે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, એમ બાળકો વધારે વધારે હોશિયાર બની રહ્યા છે, ક્યાંક ક્યાંક એ વિકૃત બી બની રહ્યા છે. તો જેમ હું પર્સનલી એઝ અ એડવોકેટ, હું પર્સનલી લીગલ પોઈન્ટ પર હું વાત કરું તો જેમ 125 સ્ત્રીઓ માટે ભરણપોષણનો કાયદો હતો, જેને હવે એવો રેશિયો છે કે મેટ્રીમોનિયલ ઇસ્યુઝ વધી રહ્યા છે તો ડોમેસ્ટિક વાયોલન્સ લાવવામાં આવ્યો, જેમ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હતો, જેવા હવે ચેક રિટર્ન્સના કેસ વધી રહ્યા છે તો ઇમિડિયેટલી એને સ્પેશિયલ કોર્ટ આપવામાં આવી, ચેક રિટર્નમાં સ્પેશિયલી એને વધારે પ્રાધાન્ય ડેસ વાઇઝ એમાં એ કરવામાં આવ્યું. તો આ તો બહુ જ ખરાબ કેસ છે. સમયના અભાવના કારણે કાર્યક્રમને અહીં ખતમ કરવો પડશે. રુઝાનબેન, સોનલબેન, રૂપાબેન, અલકાબેન અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ.